એક દવા અને બધી જીવાત સાફ થઈ જાય. કેટલી જીવાત આવતી હોય? સફેદ સાસડી, લીલી સાસડી, મોલોમસી, તરતડિયા, થ્રીપ્સ, ગળો, પાનકેતરી, કુકર અને ચૂસ્યા, આવી બધી પ્રકારની જીવાત મરી જાય. બરાબર છે કે ભાઈ? અમારે આ બધી પ્રકારની જીવાત મરી જાય એની માટેની દવા લેવાની છે. પરંતુ અમારું એવું માનવું હતું. રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ એક જ દવા અને બધી જીવાત સાફ થઈ જાય, સફેદ સાસડી, લીલી સાસડી, મોલોમસી, તરતડિયા, થ્રીપ્સ, ગળો, પાનકતરી, કુકડ અને સુસ્યા, તો આ બધી પ્રકારની જો જીવાત સાફ થઈ જાય એ દવા વિશેની માહિતી આપો. અરે મારા બાપ, હજી તમે કપાસને સા પાડો, એમાં તમે ખાતર નાખો, એમાં તમે કપાસિયા સોંપો, પછી તમે એમાં મેસ્કોટ સાટો, ખડ ન ઉગે અને પછી કપાસ ઉગવા ગયો અને પછી જીવાત તો આવવા ગયો. બરાબર છે? પણ ખેડૂત મિત્રો મારા ઘડીએ પ્રશ્ન પૂછતા હોય છે કે હિતેશભાઈ, અમે આ દવાનું એટલા માટે પૂછી છીએ કે અમે તમારે ઓલે લેવા આવીએ છીએ કપાસ, જો અમને દવા હાજરમાં મળતી હોય તો હારવાર અમે લેતા જઈ. મેં કીધું ભાઈ કેમ? પણ મને કે 200 કિલોમીટરથી અમે અહીંયા આવી, 250 કિલોમીટર 300 કિલોમીટર આખો દી પડે અને અમે પસા હાંઠ પડી કા કપાસિયાને લેવાના હોય અને અમારે 2-5 લીટર એ હારો દવા લીધી દેવાની હોય, એટલે શું કામ કે ભાઈ પછી અમારે 2-3 છંટકાવ થઈ જાય ત્યાં સુધી અમારે ધક્કો નહીં. તો એ ખેડૂત મિત્રોની વાત સાચી છે, પણ મને એવું હતું કે ભાઈ પહેલાં આપણે ખડને બાળીએ, કપાસ ઉગાડીએ અને મહિના હવા મહિનાનો કપાસ થાય, 1.5 મહિનાનો કપાસ થાય, પછી આપણે દવાની માહિતી આપીએ, જેથી કરીને ખેડૂત મિત્રોને દવાની માહિતી યાદ રહે. બરાબર છે? પરંતુ આપના પ્રેમ, સ્નેહ અને લાગણીને હિસાબે અને આપના આ ભરપૂર આશીર્વાદને હિસાબે આપણે એક વિડીયો બનાવવા પર મજબૂર થઈ ગયા છીએ કે તમને આપણે સારી એવી માહિતી આપીએ. ભાઈ બંધ કરો તો ઓલા, જો દ્વારકા વાળા. તો ખેડૂત મિત્રો દ્વારકાથી આવેલા હતા અને 70-75 પેકેટ કપાસ લઈ ગયા હતા. આપણે વચમાંથી થોડો વિડીયો મૂક્યો હતો, બંધ કર્યો હતો, કારણ કે ઘરા ગાયવા હોય છે દ્વારકાથી, તો મારે એને 5-15 મિનિટ ટાઈમ તો આપવો પડે ને. હવે કપાસની દવા લઈ ગયા હરવાર, એક હું આપણે જે વિડીયો બનાવીએ છીએ કે ભાઈ એક જ દવા બધી જીવાત સાફ થઈ જાય, તે દાદા મન કે અત્યારે આપી જ જો એ કે અમને એ કે એક આરે તમને કોઈ 12 કિલો લેતા ગયા કે ભાઈ વારા ઘડી અમારા કે દ્વારકાથી ધક્કો ન. અને વાતે સાચી છે ભાઈ, તળાજાથી દ્વારકા અમારે 446 કિલોમીટર થાય. એ રાત્રે તમને કોઈ નીકળ્યા થાય, સવારમાં અહીંયા તમને કોઈ પહોંચ્યા, બગદાણા બાપા સીતારામના દર્શન કરતા આવ્યા અને માં ભગવતી ભેળિયાવાળી મોગલના પણ દર્શન કરતા આવ્યા અને પછી અહીંયા આવીને અમને આશીર્વાદ આપ્યા. તો એ પણ ખૂબ ખૂબ આભાર છે દાદાનો કે 446 કિલોમીટર કાપી દ્વારકાથી અહીંયા સુધી આવ્યા મારે સુધી કપાસિયા લેવા માટે. કપાસમાં બધી પ્રકારના ખડ બળી જાય ને કપાસને કાંઈ ન થાય. કપાસ તમારો ગમે એવું હોય, 4G 5G 6G હોય કે BBT કર્યો હોય તમે, એમાં સંકેત કર્યો હોય, શેરાટ કર્યો હોય તમે, કે એડવાન્સ કર્યો હોય, રાજા કર્યો હોય, 301 કે પુષ્કર કે ધર્મા ગોલ્ડ કે અજીત કર્યો હોય કે નવાબ કર્યો હોય, ગમે કપાસ કર્યો હોય, બધી પ્રકારના ખડ તમારે બળી જાય ડોઝો મેક્સ. બરાબર છે? તો આ પણ તમને કોઈ એકારે 14 લીટર લેતા યાર હોય કે ભાઈ કપાસમાં ખડ તો ઉગવાનું છે, એ ખડ બધું સાફ થઈ જાય એના માટે. બરાબર છે? તો આજના આપણા વિડીયોમાં આપણે વાત કરવાની છે કે એક જ દવાએ બધી પ્રકારની જીવાત સાફ થઈ જાય અને તમારે મોનોક્રોટોફોસ, પછી એસીફેટ, પ્રોફેનો, ઇમિડા, પછી અરેવા એટલે કે થાયમેથોક્સામ, બરાબર છે, પછી શું કહેવાય પ્રાઇડ, આ બધી પ્રકારની 5-7 પ્રકારની દવા તમારે લેવાની જરૂરિયાત ન પડે. બરાબર છે? એમ છતાંય તે જે ખેડૂત મિત્રો હજી આપણા વિડીયોની માલિપા નવા છે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એવા ખેડૂત મિત્રો ખાસ આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. અહીંયા જુઓ આપણું સબસ્ક્રાઇબનું બટન આપેલું છે અને અહીંયા આપણો વિડીયો આવતો હોય છે. બરાબર છે? કે ભાઈ આપણો 7 વાગે આપણો વિડીયો ધરિંગ નારાનો પડે જ છે ને મોબાઈલમાં. બરાબર છે? તો અહીંયા તમારે સબસ્ક્રાઇબ કરી, અમે કચકચાવી સબસ્ક્રાઇબ કરી જુઓ, એટલે 7 વાગે તમારા મોબાઈલની માલિપા મારો વિડીયો ધડિંગ નારાનો પડશે અને હિતેશભાઈ પટેલિયા ખેતી કે સાગરમાંથી તમને મેસેજ મળશે કે ખેતીવાડીની માહિતી તમને આપી દીધી છે. બરાબર છે? તો આપ સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે કે આપનો પ્રેમ સહકારના હિસાબે 85,000+ ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબર છે આપણા અને 48,22,000+ આપણા
વિવશ છે, બરાબર છે? તો જે ખેડૂત મિત્રો બહાર ગામથી આવ્યા છે અને એમના આશીર્વાદને આપ્યા છે આપણને, કે ઘણા ખેડૂત મિત્રો પૂછે છે, ગીતેશભાઈ તમે અમારું નામ લ્યો ને બાપા, ભૂલી જાવ છો તમે અમારું નામ લ્યો, કાંઈ વાંધો નહીં. મેં કહ્યું આજના વિડીયોમાં આપણે તમારું નામ લઈ લેવું. માનો કે જેકાભાઈ કમાભાઈ બોડિયા રાણપુર સુરેન્દ્રનગરથી આવ્યા હતા, સાગર 301 15 પેકેટ લઈ ગયા છે, એડવાન્સ 2 પેકેટ અને ધ્રુદ્રા 3 પેકેટ. આ સાગર 301 નંબર છે, બરાબર છે? પછી આ એડવાન્સ છે અને એક રુદ્રા લઈ ગયા હતા, બરાબર છે? નવાબવાળાનું રુદ્રા લઈ ગયા હતા, બરાબર છે? અર્જુનભાઈ ઉકાભાઈ રાણપુર સુરેન્દ્રનગરથી મુંગટના 55 પેકેટ, એટલે કે આ સાગર લક્ષ્મીનું મોટા ઝીંડવાની વેરાયટી છે, મોટા ઝીંડવાની વેરાયટી છે, બરાબર છે? ચૂસ્યા આમાં કાંઈ લાગવાની, કોઈ માથાકૂટ નહીં, 15 દિવસે તમારે દવા સાટવાની. ગુલાબી એળની સામે પણ સારી એવી સહનશીલતાવાળી જાત છે આ, એટલે કરવા દેખી તમારે ખેડૂત મિત્રો કરી, બરાબર છે? બીજું અર્જુનભાઈ ઉકાભાઈ ડાઠા, બરાબર છે? મુંગટનું 1 પેકેટ છે, ભક્તિ 1 પેકેટ છે, પુષ્કર 1 પેકેટ છે, 301 પેકેટ છે. પછી ધનજીભાઈ ખીમજીભાઈ ઊંચી માંડણ એટલે મોરબી, બરાબર છે? મોરબીથી જે ખેડૂત મિત્રો આવ્યા હતા એને તિલકના 5 પેકેટ લીધા છે. આ તિલક છે, બરાબર છે? પિયત બિન પિયત હોય તો પણ હાલશે, પાણી તમારું ઓછું હોય, ખારું હોય, મોળું હોય, ભાંબળું હોય, ચા નો બનતી હોય, અડદની દાળ નો બનતી હોય તો પણ એમાં આ વેરાયટી હાલે એવી છે. અને ખાસ કરીને મોરબીના વિસ્તારમાં અજીત જે 5 નંબર કરતા હતા એની જગ્યાએ તમારો તિલક વેરાયટી સારી એવી ક્લિક થઈ છે અને ઉત્પાદનની માલિપા અજીતનું 5 નંબર તો સારું છે જ તે, પરંતુ એની કરતા તે વીઘે 4-5 મણ ઉત્પાદન વધારે આવ્યું છે. તો આપણને ઉત્પાદન આવતું હોય એ વસ્તુ મહત્વની છે. ચાહે અજીત 5 હોય, તડાખા હોય, શેરાટ હોય, એડવાન્સ હોય, રાજા હોય, મુંગટ હોય, 301 હોય, ધર્મા ગોલ્ડ હોય, અંકુરનું પુષ્કર હોય, તિલક હોય, એટીએમ હોય, નવાબ હોય, ભરોસા હોય, છત્રી નંબર હોય, કે ટાટા નિશા હોય, કે મુંગટ હોય, આપણને ઉત્પાદનથી મહત્વ છે. ઓછું આવ્યું કે વધારે એમ નહીં, માલ નીકળવો જ જોવે, બરાબર છે? એ લઈ જતા તિલકના 5 પેકેટ હતા, પછી 301 5 પેકેટ હતા. આ સાગરનું 301 નંબર છે, આપણે લઈ લઈ, બરાબર છે? આ સાગરનું 301 છે, પછી છે મુંગટના 5 પેકેટ છે, બરાબર છે? પછી જીવરાજભાઈ મનજીભાઈ ઊંચી માંડણ મોરબી, બરાબર છે? તિલકના 5 પેકેટ છે, 301 5 પેકેટ છે, મુંગટના 5 પેકેટ છે. જગદીશભાઈ નાનજીભાઈ ઊંચી માંડણ મોરબી, તિલકના 2 પેકેટ છે, 301 2 પેકેટ છે, મુંગટના 2 પેકેટ છે. પછી છે જગદીશભાઈ ખીમજીભાઈ મોરબી માંડણ, મુંગટના 5 પેકેટ છે, તિલકના 5 પેકેટ છે. ભરતભાઈ લાલજીભાઈ ઊંચી માંડણ મોરબી, તિલકનું 1 પેકેટ છે, મુંગટનું 1 પેકેટ છે, 301નું 1 પેકેટ છે. અને સાથે સાથે એ લોકો મેક્સપોર્ટ પણ લેતા ગયેલા છે, કે અમારે ટાસોડી ભો નથી, ટાકરાવાળી ભો નથી, કારણ કે આ તમારે વાપરવાનું છે. કેમાં? સારી જમીનની માલિપા વાપર, કેવી જમીનની માલિપા નથી વાપરવાનું તમારે ખેડૂત મિત્રો. ટાસોડી ભો હોય, વેકરાવાળી હોય, કાકરાવાળી હોય, ટાસવાળી હોય, પથ્થરવાળી હોય, એવી જમીનમાં તમારે આ વાપરવાનું નથી, બરાબર છે? તો ખેડૂત મિત્રો પોરબંદરથી જો આપણે ફોન આવ્યો હતો ને, ભાઈ આવી ગયા છે, હમણાં પાછો આપણે વિડીયો શરૂ કરીશું. પણ પોરબંદરથી જે ભાઈ આવ્યા છે એમને પહેલાં આપણે દવા આપ, કારણ કે એનો સવારમાં ફોન આવ્યો હતો કે ભાઈ અમે મવા વટી ગયા છીએ, તો હમણાં પાછી આપણે બંધ, બરાબર છે? તો મેહુલભાઈ છે કાળુભાઈ બોટાદ, મેહુલભાઈ કાળુભાઈ બોટાદથી છે, એ તિલકના 18 પેકેટ અને મુંગટના 12 પેકેટ અને સાગર 301ના 15 પેકેટ લઈ ગયેલા છે, બરાબર છે? પછી જગદીશભાઈ કરશનભાઈ બોટાદ એથી મુંગટના 17 પેકેટ લઈ ગયેલા છે. કઈ ગયું મુંગટ? પૂરું થઈ ગયું કે હું? આપણે આ તો હવાર દિનો વારો જ ન આવ્યો, કારણ કે ખેડૂત મિત્રો જે બહારથી આવ્યા હતા, દ્વારકાથી આવ્યા હતા, પોરબંદરથી આવ્યા હતા, પછી જામનગર જોડિયાથી આવેલા હતા, રાજકોટ રાજકોટ ભડતરી, ગોંડલ ગોંડલથી કુંભાજી દેડી, બરાબર છે? મોરબીથી આવેલા હતા, સુરેન્દ્રનગરથી આવેલા હતા, ધાંગધ્રાથી આવેલા હતા. એમાં ટાઈમ પાછો વિડીયો બનાવવાનો ન રહ્યો, કારણ કે હવારમાં 7:30 વિડીયો શરૂ કર્યો હતો અને પછી જે ખેડૂત મિત્રો આવ્યા હતા ત્યારથી વિડીયો બંધ કર્યો અને એ પછી સતત વિડીયો તમને કહું અત્યારે 5:18 થઈ ચારે પાછો હાથમાં વિડીયો આવ્યો. એક ધારો સતત ગરાગી હતી, ખેડૂત મિત્રો આવતા હતા, બિયાણ લઈ જતા હતા, બરાબર છે? ખાવા ખાધા પહેલા અત્યારે પહેલા વિડીયો બનાવવાનું નક્કી કર્યું છે. નકર ઘણા ખેડૂત મિત્રો કહે ગીતેશભાઈ તમારું અમને વ્યસન થઈ ગયું છે, વિડીયો મૂકો. એક દિવસ વિડીયો ન મૂક્યો હોય આ ખેડૂત મિત્રો કહેશે કે ભાઈ વિડીયો તો મકાવો, અમારે માહિતી જોતી હોય છે. તો આ મુંગટ વેરાયટી છે, 44 પેકેટ લઈ ગયેલા છે જગદીશભાઈ કરશનભાઈ બોટાદ થી, તિલક વેરાયટી લઈ ગયેલા છે 18 પેકેટ, બરાબર છે? એ પછીથી જે ખેડૂત મિત્રો
આખું આપણી પાસે લિસ્ટ છે. હિતેશભાઈ જયરામભાઈ બોટાદ, મુંગટના 28 પેકેટ, તિલકના 15 પેકેટ, 301ના 10 પેકેટ, ગોરધનભાઈ અરજણભાઈ અવાણિયા ભાવનગરથી, સાગર 301ના 1 પેકેટ, નવાબ છે, મુંગટ છે, કેસીએસ 136 નંબર છે, 136 નંબરની વેરાયટી પણ જોરદાર વેરાયટી છે, એટીએમ વાળાની નવી વેરાયટી છે, બરાબર છે. પછી છે મનસુખભાઈ બાલાભાઈ પશ્વીથી મુંગટ લઈ ગયેલા છે, કનુભાઈ ઉકાભાઈ દ્વારકા ભાટિયાથી મુંગટના 18 પેકેટ, તિલકના 15 પેકેટ, સાગર 301ના 8 પેકેટ, નવાબના 10 પેકેટ, રુદ્રાના 22 પેકેટ અને પુષ્કરના 12 પેકેટ, અંકુરનું પુષ્કરના 12 પેકેટ, બરાબર છે. પછી છે સાર્થકભાઈ અર્જુનભાઈ દ્વારકા, બરાબર છે, ભાટિયા એમની હાજર હતા, ફોર વ્હીલર લેવા હતા, મોટી સુખી પાર્ટી સ્કોર્પિયો ગાડી, ઓ બીછું, બરાબર છે. પછી મુંગટના 15 પેકેટ છે, તિલકના 18 પેકેટ છે, 301ના 10 પેકેટ છે અને રુદ્રા પેકેટના રુદ્રાના 18 પેકેટ છે, બરાબર છે. તો રુદ્રા તમારા જમીન પિયતવાળી હોય તો હાલે, પણ બિન પિયત હોય તો એમાં હાલે સકાચક મસ્તનું. પછી છે કનુભાઈ હુકાભાઈ બરફટાણા, બરાબર છે, તો નવાબના 2 હતા, તિલકના 3 હતા, સાવજભાઈ ધાખડા બો હું છે કોટડી રાજુલા, બરાબર છે. તો સાવજભાઈ કુલતોષભાઈ નું નામ એક બાકી રહી ગયું હતું કે મને ફોન કેમેન્ટ આવી, સાવજભાઈ કે મારું નામ ન આવ્યું, મેં તો કાંઈ વાંધો નહીં બાબા, તમને તમારું નામ આવી જશે. પછી છે આનંદભાઈ વાલા બરફટાણા રાજુલાથી, મુંગટ 1 પેકેટ છે, સાગર 301 છે, રઘુભાઈ બેચરભાઈ રંગપરા બોટાદ, તો 301 છે, મુંગટ છે, તિલક છે ને રુદ્રા છે, કનુભાઈ વેલજીભાઈ બરોબર છે, તો કનુભાઈ વેલજીભાઈ નું મુંગટ 28 પેકેટ છે અને તિલકના 24 પેકેટ છે. તો આ ખેડૂત મિત્રોનો સૌનો ખૂબ ખૂબ આભાર છે કે જે ખેડૂત મિત્રો બહાર ગામથી લેવા માટે આવે છે. અને આપણે જેમ વાત કરતા હતા કે કપાસના પાકની માલિપા એક જ દવા નાખવાની છે, બધી પ્રકારની જીવાત સાફ થઈ જાય, સફેદ સાસરી, લીલી સાસરી, મોલોમસી, તતડિયા, થ્રીપ્સ, ગોળો, પાનકેથરી, કુકડ અને ચૂસા, આ સિવાયનું કાંઈ બાકી નથી રહેતું, ફક્ત એ ગુલાબી એલ રે. તો એના માટેની ફર્સ્ટ ક્લાસ દવા આ વર્ષે આવે છે નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાનની, તો આપણે એ દવાનો ઉપયોગ કરવાનો થાય છે. કારણ કે અત્યાર સુધી ગુલાબી એળ માટે બીજી કોઈ સારી દવા નહોતી, પરંતુ હવે આવે છે આવતા સમયની માલિપા, બરાબર છે. તો ખાસ કરીને મિત્રો એ આવે અને વહેલાથી પહેલાના ધોરણે તમારા નજીકના વિસ્તારમાં મળે ત્યારે લઈ લેજો. પરંતુ એક દવા અને બધી જીવાત સાફ થઈ જાય એના આપણે કેટલાય વિડીયો મૂકેલા છે, કેટલાય ખેડૂત મિત્રોના અનુભવ મૂકેલા છે, કેટલાય આપણે ડેમોન્સ્ટ્રેશન કરેલા છે, જે ડેમોન્સ્ટ્રેશન કરેલા હતા ગયા વર્ષે અને એ ખેડૂત મિત્રોને રિઝલ્ટ કેવું મળ્યું, કેટલા દિવસ માટે મળ્યું, આપણે એમનો પણ વિડીયો મૂકેલો છે. હવે ઘણા ખેડૂત મિત્રો એવું પૂછતા હતા કે હિતેશભાઈ કપાસ અમારે મહિના 1.5 મહિનાનો છોડવો હોય અને 4 થી અમારે ઈ દવા સાટવી હોય, તો ભારે દવા કે ઈ દવા સાટ્યા પછી બીજી દવા કામ ન આપે ને એવું અમને કહેતા હતા, એવું કઈ બને ખરું? ક્યારેય બને નહીં. તમે કદાચ પોલો ને એક તારા શરૂ કર્યું હોય પેલા છટકાવથી, તો પણ કઈ લાલ બાલ થઈ જાય એવું કઈ હોય નહીં. ઉલાલા કદાચ તમે પહેલેથી શરૂ કર્યું હોય તો પણ કઈ લાલ બાલ થાય નહીં. અને હું જે દવાની વાત કરું છું કે એક જ દવા એ બધી જીવાત સાફ થઈ જાય, એ કદાચ તમે પહેલેથી શરૂ કરો તો પણ કાંઈ લાલ બાલ થાય નહીં. પરંતુ મેં જે તમને દવા સીધેલી છે એમાં તમારે કોળ કુણપની દવા નાખવાની જરૂર પડે નહીં. કારણ કે એ દવાની માલિપા ફાયટોટોનિક ઇફેક્ટ, એટલે કે એને જે ખોરાક જોતો હોય, ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરો, નારિયેળ, લોહ તત્વ અને મેડિયમ લોડ, એ એમાં મળી રહે, બરાબર છે. પછી વિટામિન એ, બી, સી અને ડી જોતું હોય તો એ એમાંથી મળી રહે. ફોલિક એસિડ, એમિનો એસિડ, હુમિક એસિડ, સાઇટોકિંગ હોય કે એસિડિક એસિડ હોય કે દરિયાઈ શેવાળ નું જે સીવીડ એક્સ્ટ્રા આવે છે એ પણ એ દવાની માલિપા તમને હાઈ ક્લાસ મળી રહેશે. એટલા માટે ફાયટોટોનિક ઇફેક્ટ એમાં બહુ સારું એવો આવે છે ખેડૂત મિત્રો, બરાબર છે. તો આપણે એક જ દવા લેવાની છે, ઇટોપેન, બરાબર છે, મિત્સુઈ કેમિકલ જાપાનની પ્રોડક્ટ આવે છે અને એમાં તમને સારું બેસ્ટ પરિણામ તમને ખેડૂત મિત્રો મળશે, બરાબર છે. આવી નવી નવી માહિતી માટે જોતા રહો નીલમ એગ્રો કેમિકલ ચેનલ છે આપણી ખેતી કા સાગર. ઘણા ખેડૂત મિત્રો પૂછતા છે અમારે તમારી સુધી આવવું તો પાકું સરનામું આપવું, તમારે તમારે નેટની માલિપા નીલમ એગ્રો કેમિકલ નાખી દેવાનું મેપમાં, સીધી મારી દુકાન ગાડી તમારી ઉભી રહે, કાંઈ માથાકૂટ નહીં, બરાબર છે. અથવા તળાજા નીલમ એગ્રો કેમિકલ જો તમે નાખી દો તો પણ તમારી ગાડી તળાજા ભાવનગર જિલ્લાનું તળાજા પણ એવી રીતે આવવાનું બને ત્યાં સુધી તમારી પાસે ઘરની ગાડી હોય તો
કે બગદાના બાપા સીતારામ બંડી વાળાના દર્શને થતા આવે અને ભગુડા માં ભગવતી ભેળિયા વાળી જગદંબા મોગલમાના પણ દર્શન તમને થાય. કારણ કે અમારા અહીંથી બે તમને કોઈ 12-15 કિલોમીટરના એરિયામાં છે, એટલે તમને હારવાર દર્શને થઈ જાય, માતાજીના બાપા સીતારામના દર્શને થઈ જાય અને તમારા દર્શનનો લાવો અમને મળે. બરોબર છે. આપણી દુકાનનું નામ છે નીલમ એગ્રો કેમિકલ્સ, ગોપનાથ રોડ, આઈસીઆઈસીઆઈ બેંકની પાસે, પીએમ આંગડિયાની સામે, જૂના બસ સ્ટેશનની પાછળ, ગર્લ્સ હાઈસ્કૂલની પાસે, છોકરીઓની નિશાળની પાસે. આપણી બીજી દુકાનનું સરનામું છે નીલમ એગ્રો એજન્સી, અલ્પેશભાઈ પટેલિયા, વ્યાયામ શાળાની બાજુમાં, બગીચાની બાજુમાં. બરાબર છે. અખાડો કહેવાય ભૂપત બાગની બાજુમાં ના અલ્પેશભાઈ પટેલિયા બેઠા છે તમે તારે. કારણ કે ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય તમારો નંબર નથી લાગતો, અથવા તો તમે બહુ બિઝી હોવ છો, અથવા તો અમે તમારી વડે કપાસી લેવા કલાકે મને વારું આવે છે. બરાબર છે. પણ મારા બાપ, તમે બહારથી બધા આવતા હોય, તમને કંઈક ચા પાણી પૂછવાનો મારો આગ્રહ છે, તમે કંઈક પોરો ખાવ. બરાબર છે. કારણ કે ટુ વ્હીલ હું તમે કહો 100 કિલોમીટર આવ્યો ભાઠા થઈ જાય તમને હું હવા. બરાબર છે. અને તપી જાય એટલા માટે તમે 2-5 મિનિટ બેહોતા બીજા ખેડૂત મિત્રોને હોય આપણે દવા બિયારણ જે કાંઈ જોતું હોય આપી દેતા હોય છે. અને બહારથી આવનાર ખેડૂત મિત્રોની એક જ આશા હોય છે કે આપણે ના સુધી જઈ બિયારણ સારું મળે, દવા સારી મળે, પ્લસ વધારામાં આપણને એની સારી માહિતી મળે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે કે તમે આટલો પ્રેમ મને આપો છો, આપનો આ સ્નેહ છે, આપની આ લાગણી છે અને આપનો આ વિશ્વાસ ક્યારે તૂટવાની નહીં દે. બસ તમારે એક જ વસ્તુ કરવાની છે, તમારા જે આશીર્વાદ મળે છે એ આશીર્વાદ કાયમ માટે મને આપતા રહેજો. વધુ વિગત માટે આપણે નવો વિડીયો આવતીકાલે મૂકશું. આ વિડીયોમાં બસ આટલું, તે રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.